જેતપુર નવાગઢ નગરપાલિકાની આજે જનરલ બોર્ડની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં શાસક પક્ષ દ્વારા 39 ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિરોધ પક્ષ દ્વારા 4 ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેતપુરમાં આજે નવાગઢ નગરપાલિકાના સભાખંડમાં જનરલ બોર્ડની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં કુલ 39 ઠરાવ રજૂ કરવામાં આવેલ હતા, જેમાંથી વિરોધ પક્ષ દ્વારા 4 જેટલા ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ ઠરાવ મંજૂર કરવામાં આવેલ હતા. જે 4 ઠરાવનો વિરોધ કરવામાં આવેલ તેમાં સરકાર દ્વારા દલિતોને જે જમીન ફાળવી છે તેની ઉપર શેલ્ટર બનાવવાનો વિરોધ, તેમજ અતિપુરાની રાજશાહી વખતની કમરીબાઈ હાઈસ્કૂલને બંધ કરી ને તેની ઉપર કોલેજ બનાવવાનો વિરોધ કરવામાં આવેલ, તેમાં ચાલુ વર્ષે બાકી ટેક્સદારોને ટેક્સ માફી આપવાના ઠરાવનો વિરોધ કરવામાં આવેલ, વધુમાં ટેક્સ માફીમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ, વધુમાં વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા અધિનિયમમાં 4 સ્થાને કોઈ સ્થાન ના હોય એમ છતાં 4 સ્થાને રાખવા સામે વિરોધ કરેલ. આમ આજે મળેલ જનરલ બોર્ડની મિટિંગમાં 39 ઠરાવોમાંથી 35 ઠરાવોની મંજૂરી મળે અને 4 ઠરાવનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવેલો હતો. સુરેશ ભાલિયા, જેડેશ ટીવી, જેતપુર. આજે નગરપાલિકામાં જનરલ બોર્ડની અંદર જેતપુર શહેરમાં દલિતોને જે જમીન આપેલી, એ જમીન બીજા ઉપયોગ માટે વાપરવા માટેનો જે ઠરાવ પસાર કર્યો એનો અમે વિરોધ કર્યો. દલિત ભાઈઓ માટે, દલિત સમાજ માટેની આ જમીન હતી અને આ જમીનની અંદર દલિત સમાજ માટે થઈ અને સારી વ્યવસ્થા ઊભી થાય એવું વર્ષોથી સરકારે પણ વિચારેલું, પરંતુ આ જનરલ બોર્ડના સભ્યોએ એ જમીન બીજાને આપવાનું નક્કી કરી અને દલિત સમાજને અન્યાય કર્યો છે. એટલે મેં તથા શારદાબેન વેગડા જે અમારા નગરપાલિકાના સભ્ય છે, અમે બંને આનો વિરોધ કરેલો. આ ઉપરાંત કમરીબાઈ હાઈસ્કૂલની અંદર જે વર્ષો જૂની આપણી કમરીબાઈ હાઈસ્કૂલ છે એ બંધ કરી અને ત્યાં કોલેજ ચાલુ કરવાનો આવો તગલકી નિર્ણય આ બુદ્ધિ વગરના માણસોએ નથી. પોતાની માલિકીનું આ બિલ્ડિંગ, સરકારની માલિકીનું બિલ્ડિંગ છે, અહીંયા નગરપાલિકામાં આવા ખોટા ઠરાવ કરી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કામ કર્યું છે એનો પણ અમે વિરોધ કર્યો છે. હાઉસ ટેક્સની આકરણી જે અમુક લાગતા વળગતાની માફી આપવાનું જે નગરપાલિકાના શાસકોએ કર્યું છે એનો પણ અમે વિરોધ કર્યો છે. અને જે કાયદામાં જોગવાઈ નથી એવા ચેર સ્થાનેથી આઇટમો લઈ અને ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને ચેર સ્થાનની કોઈ કાયદામાં જોગવાઈ જ નથી. કલેક્ટરશ્રીના અને નિયામકશ્રીના આવા પરિપત્રો હોય કે ચેર સ્થાનેથી કોઈ આઇટમ લેવી નહીં, છતાં આવા પરિપત્રોને અવગણી અને ચેર સ્થાનેથી લઈ ઠરાવ કર્યા તેનો પણ અમે વિરોધ કર્યો.